તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર હાલ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ મિત્રો આવનારા દિવસોની અંદર માવઠું તેમજ વાવાઝોડાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો છેલ્લા એકાદ બે દિવસથી ગુજરાતમાં ઝાકળની સાથે સાથે ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ ચૂકી છે અને આ ઉપરાંત મિત્રો વાતાવરણમાં અસ્થિરતા પણ જોવા મળી રહી છે। આ ઉપરાંત મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર મિત્રો ચોમાસાએ વિદાય લઈ લીધી છે, તેમ છતાં મિત્રો અમુક અંશે હજુ પણ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ હજુ સુધી આવી નથી, જેમ નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર બંગાળની ખાડીની અંદર મિત્રો એક લો પ્રેશર સિસ્ટમમાં સર્જાવા પણ જઈ રહી છે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 2-3 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન અમુકના વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણની અંદર અસ્થિરતા પણ જોવા મળી શકે છે, અને મિત્રો ખાસ કરીને આપણે જો વાત કરીએ તો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર દિવાળી સુધીમાં વાવાઝોડાની શક્યતા છે કે નહીં તેના વિશે મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું। આ ઉપરાંત મિત્રો આ સાથે સાથે મિત્રો આ ઉપરાંત મિત્રો છેલ્લે ગુલાબ વાવાઝોડું અને શાહીન વાવાઝોડું જોવા મળ્યું હતું, અને હવે મિત્રો આવનારા દિવસોની અંદર જો કોઈ વાવાઝોડું બનશે લો પ્રેશર બનીને તે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને તે ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર તબદીલ થશે તો તેનું નામ મિત્રો જવાત વાવાઝોડું નામ આપવામાં આવશે। આ ઉપરાંત મિત્રો જેની સમગ્ર નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું, અને સાથે સાથે મિત્રો માવઠાની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તો મિત્રો તેની પર જેમ સમગ્ર નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું। તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી પડે પડની નવી અપડેટ માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો સાથે સહકાર આપતા રહેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।